મેઘરજ તાલુકામાં દર વર્ષે પાણીની સમસ્યા સર્જાય છે ત્યારે મેઘરજના વૈડી ડેમમાં માત્ર 16% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે 84% ડેમ ખાલી છે ગ્રામીણ વિસ્તારોના 158 જેટલા તળાવો અને 44 ચેક ડેમ ખાલી છે તેવામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે મેઘરજ તાલુકામાં ખેતી ચોમાસુ વરસાદ આધારિત થતી હોય છે તાલુકામાં દર વર્ષે ભર શિયાળામાં નાના મોટા ચેક ડેમો તળાવો અને નદીઓના તળિયા દેખાવા લાગે છે ઉનાળામાં હજારો હેક્ટર જમીન સિંચાઈ માટે પાણી ન હોવાથી પડતર રહે છે ઉનાળામાં વાત્રક નદી તેમજ નાના મોટા ચેક ડેમ અને તળાવો કોરા ધાકોર થઈ જતા હોય છે પાણીની સમસ્યાને લઈને ઉનાળુ વાવેતર કરવામાં નથી આવતું મેઘરજ તાલુકામાં ચોમાસુ અને શિયાળુ એમ બે ઋતુમાં ખેડૂતો ખેતી કરે છે ચોમાસા દરમિયાન વૈડી ડેમ ઓવરફ્લો થાય તો શિયાળુ વાવેતરમાં 12 જેટલા ગામોના ખેડૂતોને કેનાલ મારફતે સિંચાઈ માટે 5 રાઉન્ડ પાણી આપવામાં આવે છે આ તાલુકાના બીજા 115 જેટલા ગામોને સિંચાઈ માટે નદી તળાવોના આધારે ખેતી કરવી પડે છે પરંતુ આ નદી તળાવો શિયાળાની શરૂઆતમાં જ સુકાઈ જાય છે ત્યારે વૈડી ડેમમાં માત્ર 16% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે વૈડી ડેમના નાયબ કાર્યપાલક ઇજનેરના જણાવ્યા મુજબ વૈડી ડેમ 199.20ની સપાટીએ ઓવરફ્લો થાય છે પરંતુ અત્યારે 192.79ના લેવલે પાણી છે કુલ 9.29 એમસીએમ પાણીના જથ્થાની સામે હાલ 1.54 એમસીએમ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે જે 16.64% પાણી છે 84% ડેમ હાલ ખાલી પડ્યો છે મેઘરજ તાલુકામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણીની સમસ્યા સર્જાઈ રહી છે ત્યારે મેઘરજ તાલુકામાં આવેલું જે વૈડી ડેમ છે ત્યાં માત્ર 16% જેટલો જ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે ત્યારે 84% જેટલો ડેમ ખાલી ખમ જોવા મળી રહ્યો છે ત્યારે ગ્રામ્ય વિસ્તારની જો વાત કરવામાં આવે તો 158 જેટલા તળાવો અને 44 જેટલા ચેકડેમો ખાલી ખમ જોવા મળી રહ્યા છે ત્યારે જો વરસાદ વધુ ખેંચાશે તો ખેતીમાં પણ પાણીની સમસ્યા સર્જાઈ રહી તેમ જયદીપ ભાટિયાનો રિપોર્ટ એસ9 ન્યૂઝ અરવલ્લી